વિષયકલ સ્વર પાઠ નંબર 3 હું પતંગિયું મારા પિલ્લુનું એમાં પાના નંબર 36 ઉપર આપણને પ્રશ્ન નંબર 22 અને 23 આપ્યા છે તે આપણે જોઈન જોઈન લખવાના છે ઉપર જે માય પૂછે એમાં સારા અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે હવે સામેના પેજે જોઈએ પેજ નંબર 37 ઉપર પ્રશ્ન નંબર 24 વાંદરાને વાંચતા ન આવરે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખવાના છે પાઠ નંબર 1 અને 2 આપણે સમજી ગયા એમાંથી આ વાક્ય કોણ બોલે છે તે આપણે જવાબમાં લખવાનું છે પેજ નંબર 37 ઉપર પ્રશ્ન નંબર 24 એમાં પહેલું એ ભાગે ઠંડી એવું કોણ બોલે છે તો એમાં આવશે વાંદરાભાઈ એના પછી બે નંબર મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં એમ કોણ બોલે છે તો કે સુગરી એના પછી ત્રણ નંબર આવરી અમથી સુગરી આવડા મોટા અને મને સલાહ આપે છે આવરી કે નાનકડી સુગરી છે મને સલાહ આપે છે એમ કોણ બોલે છે વાંદરાભાઈ એના પછી ચાર નંબર બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને વાંદરાભાઈને કેવી ગરમી લાગતી હશે એવી ચિંતા કોણ કરતું હતું સુગરીભાઈ સુગરીભાઈ કરતા હતા ને એના પછી પાંચ નંબર વાંચવા બેસો તો મમ્મી પપ્પાને વાંચવાનું કોણ કહેતું હતું કે કુબેન આવા આવો બધો દીવાને દેખા દીધો કે આકાશ તેનું એકલાનું નથી એવું કોણ બોલે છે બીજા પાઠમાં આવે ને સાત નંબર એ જુઓ વીજળી ઝબૂકે છે આકાશમાં વીજળી થાય છે એમ કોણ કહેતું તું તો કે લોકો એના પછીનો પ્રશ્ન નંબર 25 નકામા શબ્દ ચેકી વાક્ય સાચું વાક્ય બનાવીને લખવાનું છે હું સાચું વાક્ય લખું છું નકામા શબ્દ તમારે ચેકી નાખવાના છે 25 નંબરમાં પહેલું મેં બે ચોટલા ગૂંથ્યા છે વાક્ય લખું છું નકામા શબ્દ તમારે ચેકી નાખવાના છે રિક્ષાને ત્રણ પૈરા હોય પંખાને ત્રણ પાખિયા છે પંખાને ત્રણ પાખિયા છે સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા એના પછી શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે એના પછી પ્રશ્ન નંબર 26 નીચેના ફકરામાં રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો ફરીથી લખવાનો છે આપણે જો પહેલાં કૌંસ આપ્યા છે તે તેઓને તેઓ અને તેઓના કૌંસ છે એમાંથી આપણે ફકરામાં જે લાઈન કરી છે તેમાં આપણે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનો છે તો આપણે જવાબ લખીશું પેલું વાક્ય શું આપ્યું છે દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે ઈ એમનેમ લખવાનું વાક્ય દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે એના પછી દ્વિજ અને ઈવા દરરોજ નિસારે જાય છે દ્વિજ અને ઈવા નીચે આપણને લાઈન આપી છે તો તેની જગ્યાએ શું લખશું આપણે દ્વિજ અને ઈવા
એની જગ્યાએ લખવાનું તે ઓ, પછીનું આખું વાક્ય છે એવી રીતે જ લખવાનું છે. શું છે? તો કે દરરોજ નિસારે જાય છે, સાથે જાય છે. એના પછીનું વાક્ય, દ્વિજ અને ઈવાને પિલ્લુ બહુ ગમે છે. દ્વિજ અને ઈવાની જે લાઈન છે એની જગ્યાએ લખવાનું છે તે ઓને. પિલ્લુ બહુ ગમે છે. એના પછી દ્વિજ પિલ્લુ માટે મીઠા લીમડાના કૂણા પાન તોડીને લાવે છે. તો દ્વિજની જગ્યાએ શું આવશે? તે. અને આખું વાક્ય એમનું, પિલ્લુ માટે મીઠા લીમડાના કૂણા પાન તોડીને લાવે છે. એના પછીનું વાક્ય, પિલ્લુએ પાંખો ખોલી તે જોઈને દ્વિજ અને ઈવાના મો ખુલ્લા રહી ગયા. એના પછી દ્વિજ અને ઈવા છે એની જગ્યાએ શું આવશે? તેઓ ના. આખું વાક્ય એમ ને લખવાનું, દ્વિજ અને ઈવાની જગ્યાએ તેઓ ના. શું વાક્ય છે? તો કે પિલ્લુએ પાંખો ખોલી તે જોઈને દ્વિજ અને એવાની જગ્યાએ શું આવશે? તે ઓ ના મો ખુલ્લા રહી ગયા, રહી જાય છે. એના પછી પેજ નંબર 38 ઉપર આપણને પ્રવૃત્તિ આપી છે, એમાં પ્રશ્ન નંબર 3, આપેલ ચોખામાંથી 5 જીવજંતુઓના નામ શોધીને તેના ફરતે ચોરસ કરવાનું છે. તો 5 જે પ્રવૃત્તિ છે એમાં 3 નંબરનો પ્રશ્ન, 5 જીવજંતુના નામ છે એની ઉપર ચોરસ કરવાનું છે. તો 5 જીવજંતુના નામ આપણે લખીશું ને તમારે બાજુ બોક્સ આપ્યું છે એમાં એ નામ ગોતીને સરસ મજાનું ચોરસ કરવાનું છે. તો કે ક્યાં જીવજંતુ એમાં મળશે? માકર મળશે ચોરસમાં, પછી કરોળિયો, ઈયર, જૂ અને મંદો. આ તમારે નામ ગોતવાના છે અને ચોરસ કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 4, અમે ગીતના નીચેના શબ્દો કોષ્ટકમાંથી શોધીને ચોરસ કરવાનું છે. ગીત છે, એના કેટલાક શબ્દો છે આપણે નીચે આપેલા છે. શું આપેલા છે? તોફાન, વાડર, ધોધમાર, છીપલા, દરિયો, સંખલા, ટેકરી, આવા આપણને શબ્દો આપેલા છે. એ આપણે નીચેનું બોક્સ આપ્યું છે એમાં ગોતીને એના ઉપર ચોરસ કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 5, નીચેના ચિત્રમાં રંગ પૂરો. આપણને જો સરસ મજાનું ચિત્ર આપેલું છે એમાં આપણે રંગ પૂરવાના છે. એના પછી પ્રશ્ન નંબર 6, પતંગિયાનું કે કરોળિયાનું ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાના છે. પતંગિયાનું સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે. એના પછી પેજ નંબર 40 ઉપર પ્રશ્ન નંબર 7, આપેલા શબ્દો ફટાફટ બોલવાના છે. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન એમ ફટાફટ બધાય શબ્દ તમારે વાંચવાના છે. એના પછી પ્રશ્ન નંબર 8, એમાં ગીત આપેલું છે એ આપણે ગાવાનું છે. પ્રશ્ન નંબર 9માં પતંગિયું કેવી રીતે બને છે તે આપણે નીચે આપેલું છે એ લખવાનું છે. જો પ્રશ્ન નંબર 9 જુઓ, એમાં પતંગિયું કેવી રીતે બને? તો પહેલાં ચિત્ર છે એમાં તમારે લખવાનું છે, પહેલાં ઈંડા હોય, એની ઈયર થાય, ઈયરમાંથી કસોટો થાય અને એમાંથી શું બને? પતંગિયું. એના પછીનો પ્રશ્ન નંબર 10,
कोई एक उखाणू छे ई आपणे नीचे लखवानुं छे। શું લખીએ આપણે? તો કે બે સગા ભાઈ, અડદ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડી જાય, ઈ કે સગા ભાઈ આપણે અડવાની ના પાડે, તો અડવાનું કહીએ તો અડે નહીં, અડીશમાં અડીશમાં બોલી તો ઈ બે અડી જાય, તો કે શું આવે એમાં જવાબ ઉખાના ન, તો કે હોથ, આપણા હોથ છે, આપણે અડ બોલશું તો એ બે હોથ હશે નહીં, અને અડીશમાં બોલશું તો એ બે હોથ શું કરશે, અડી જશે, તો એમાં શું આવશે જવાબમાં?